હમણા હમણા તારા તારા તુફાનો બહુ વધી ગયા છે. આજથી ઘરની બહાર નીકળવાનું બંધ, સમજો ને? હા, બહુ તોફાની થઈ ગયો છે. બેસ, જ્યાં સુધી નદીએથી સ્નાન કરીને પાછી ન આવું ત્યાં સુધી આઈ જ બેસ છે. અરે જરા જો આડો અવળો થયો ને તો યાદ રાખજે, તને ઊંધો લટકાવી દઈશ. તો તો ઝૂલા ઝૂલવાની બહુ મજા આવશે. ચોપ, લટકટ નહીં તો. અંજની, અંજની, ઓ અંજની, ક્યાં ગઈ હશે? ઘરમાં કોઈ દેખાતું કેમ નથી? મારી માને તુંકારે બોલાવના, તમે કોણ? મને ન ઓળખ્યો? હું તારો પિતા પવન છું બેટા. મેં તો મારા પિતાને હજી સુધી જોયા જ નથી. ક્યાં હતા તમે? કોની સાથે વાતો કરી રહ્યા છો બેટા? અંજની, સ્વામી, આ અમારો બહાદુર દીકરો અમને પોતાનો બાપ માનવા તૈયાર જ નથી. બેટા, આ તારા પિતા છે, પ્રણામ કર એમને. પિતાજી, તમે તો પવન દેવતા છો, કોઈ પણ જાતની રોકટોક વગર ત્રણે લોકમાં ઉડીને જઈ શકો છો. હા દીકરા, પિતાજીની માફક પવન પુત્ર પણ ઉડીને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. સાચે જ પિતાજી. ચારે કોર અંધકાર, સૂર્ય દેવતાનું તેજ એકાએક ક્યાં હણાઈ ગયું? સ્વામી ઇન્દ્રનો જય હો. એક નાનું વાંદરો સૂર્ય દેવને મોઢામાં ગળી ગયો. મૃત્યુ લોકના એક પશુની આ હિંમત! એ વાનર, સૂર્યને મોઢામાંથી બહાર કાઢ. હું કહું છું કાઢે છે કે નહીં? તો જોયું છે અમારું વજ્ર? લે. અંજની, તે મને યાદ કર્યો? હા સ્વામી, જો તો મારા લાલની આ હાલત કોણે કરી છે? અંજની, જે કોઈએ પણ મારા લાલની આ હાલત કરવાની હિંમત કરી છે એને એનું ફળ ભોગવવું જ પડશે. પવન, પવન બધાના શ્વાસોનો સ્વામી છે. નભચર, જલચર અને થલચર બધા જ મારી કૃપાથી જીવિત રહી શકે છે. હું મારો પ્રવાહ રોકી બધાના શ્વાસોની શક્તિને હરી લઉં છું, પછી ભલે ને ત્રણે લોકમાં બધાનું જીવન સમાપ્ત થઈ જાય. પ્રભુ, આ શું થયું? દેવી, ઇન્દ્રએ પવનના પુત્ર પર વજ્રનો પ્રહાર કર્યો છે એટલે પવનદેવ ક્રોધિત થયા છે. બ્રહ્મદેવ, આ પવનનો પ્રવાહ ક્યાં અટકી ગયો? એ તો ત્રણેય લોકના નાથ ભગવાન વિષ્ણુ જ જાણે. ચાલો આપણે વિષ્ણુ લોક જઈએ, નહીં તો ત્રણેય લોક નષ્ટ થઈ જશે. ત્રણેય લોકના નાથ ભગવાન વિષ્ણુનો જય હો. પવનનો પ્રવાહ રોકાઈ ગયો છે પ્રભુ, ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો છે. અમે જાણીએ છીએ, કિંતુ દેવ રાજેન્દ્ર, આ તમારી જ ભયંકર ભૂલનું પરિણામ છે. મને સમજાયું નહીં પ્રભુ. એક સામાન્ય વાનર સમજીને જે બાળક પર તમે વજ્રનો પ્રહાર કર્યો છે એ બાળક પવનદેવનો પુત્ર છે. જગતપતિ, પવનદેવે પોતાના પ્રવાહને મુક્ત ન કર્યો તો સર્વનાશ સર્જાશે. બ્રહ્મદેવ, એ માટે દેવ રાજેન્દ્રએ પવન દેવતાની ક્ષમા માંગવી જ પડશે. અહંકારી ઇન્દ્ર જ્યાં સુધી પોતાની ભૂલની ક્ષમા નહીં માંગે ત્યાં સુધી પવનના પ્રવાહની મુક્તિ અસંભવ છે. અસંભવને સંભવ તો તમે જ કરી શકો છો પવનદેવ.
ઇન્દ્ર પોતાથી થયેલી ભૂલ માટે ક્ષમાની ભિક્ષા માંગે છે. ક્ષમાની ભિક્ષા? ત્રણ લોકના જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે પવનદેવ. પવનના પ્રવાહને મુક્ત કરો. હનુ પર વજ્રનો પ્રહાર થયો હોવાથી તમારા પુત્રને હનુમાન કેવડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. અમારા આશીર્વાદ છે કે હનુમાનનો સંપૂર્ણ દેહ વજ્ર સમાન થઈ જાય. દેવરાજ ઇન્દ્ર, જે દેહમાં આત્મા નથી, વાણી નથી, એ દેહ વજ્ર સમાન થવાથી લાભ શું છે? મહાન લાભ થશે અંજની. ત્રણેય લોકના સ્વામી અંતર્યામી અમારી છોકરી. પવનદેવ, હનુમાનની આત્મામાં સદાય પરમાત્માનો નિવાસ રહેશે. અંજની, તમારો પુત્ર અજર અમર રહેશે. આજ્ઞા કરો પ્રભુ. પવનના પ્રવાહને હવે મુક્ત કરો. જેવી ત્રણ લોકના નાથની આજ્ઞા. એ લોકો કોણ હતા માં? એ ક્યાં જતા રહ્યા? ભગવાન વિષ્ણુ, વિષ્ણુ લોક જતા રહ્યા. પિતાજી, મારે પણ વિષ્ણુ લોકમાં જવું છે. મારે મારા ભગવાનને પાસે રહેવું છે. માં, મારા તોફાનોથી બહુ કંટાળી ગઈ છે. મારે ભગવાનને પાસે જવું છે. મારે ભગવાનને પાસે જવું છે. મારે ભગવાનને પાસે જવું છે. ભલે બેટા, જજે. માં, હું વિષ્ણુ લોક જઈશ. બેટા, આવી બાહટ ન કરાય. તમને ખબર નથી અંજની, અમારા પુત્ર હનુમાનનો જન્મ જ વિષ્ણુ ભગવાનની સેવા માટે થયો છે. બેટા, ભગવાન હવે વિષ્ણુ લોકમાં નથી, દશરથ નંદન રામના રૂપમાં અયોધ્યામાં જન્મ લઈ ચૂક્યા છે. તો તું અયોધ્યા જઈ. બેટા, અયોધ્યા અહીંથી બહુ દૂર છે. બેટા, દૂર છે તો શું થયું? શું પવનનો પુત્ર અયોધ્યા સુધી ઉડીને નહીં જઈ શકે? આમ હટ ન કર બેટા, હું તને અયોધ્યા લઈ જઈશ. ના, મારે તો અત્યારે અયોધ્યા જવું છે. મારે મારા ભગવાનને મળવું છે. હનુમાન. પ્રભુ, ભગવાન વિષ્ણુ છે બેટા, પ્રણામ કર એમને. હનુમાન, આ ધરતી પર તમારો જન્મ અમારી સાથે રહેવા માટે થયો છે. પરંતુ ક્યાં? ક્યારે? પંપાપુરીમાં. માતા પિતાની જેમ તમે પણ બાળક હનુમાનને બનાવી રહ્યા છો? નહીં હનુમાન, અમે બનાવી નથી રહ્યા, સાચી વાત કહી રહ્યા છીએ. સાચી વાત કહો છો? તો હું પંપાપુરીમાં આપને ઓળખીશ કેવી રીતે? જટાધારી ધનુર્ધારી રામના રૂપમાં, પોતાના નાના ભાઈ લક્ષ્મણની સાથે વનવાસીના રૂપમાં આપનો મેળાપ થશે. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ. સ્વામી, સ્વામી, મેં હમણાં જ કંચન વૃક્ષ જોયું. મને એનું મૃગ ચર્મ લાવી આપો ને. સીતે, આ દંડક વનમાં માયાવી રાક્ષસો રોજ નવી માયા રચતા રહે છે. તમે ક્યારે સોનાના મૃગનું નામ પણ સાંભળ્યું છે? શું તમે મારી આટલી પણ ઈચ્છા પૂરી નહીં કરો? હટ ના કરો સીતે. નહીં સ્વામી, મને કંચન વૃક્ષ ચર્મ જોઈએ જ. જો તમારી આજ હટ છે તો ઠીક છે. લક્ષ્મણ. જી મોટા ભાઈ. જાનકીનું ધ્યાન રાખજો. જેવી તમારી આજ્ઞા. માતેશ્વરી, સગો ભાઈ પણ આટલો નીચ હોઈ શકે એની મને આજે જ ખબર પડી. માતેશ્વરી, મેં તો આજ સુધી તમારા ફક્ત ચરણ કમળ જ જોયા છે. માતેશ્વરી, આપના પ્રતિ ખોટા વિચાર આવતા પહેલા લક્ષ્મણ સંસારમાં જ નહીં રહે. લક્ષ્મણે સદાય સીતાને માતા સમાન માની છે. ¶¶
માટેશ્વરી, હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે પર્ણકુટીની બહાર દોરેલી આ લક્ષ્મણ રેખાને કોઈ પણ સંજોગોમાં પાર કરશો નહીં. ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. હમણાં લાવી મહારાજ. આલો મહારાજ. હું બાંધી ભિક્ષા નથી લેતો દેવી. ક્ષમા કરજો મહારાજ, હું આ રેખાને ઓળંગી નથી શકતી. તો શું દેવીના ઘરથી ભિક્ષુક ખાલી હાથે જશે? શું વિચારી રહ્યા છો દેવી? ભલે તો અમે જઈએ છીએ. ઉભા રહો મહારાજ. ભિક્ષાવો, સીતે, 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 ક્યાં ગઈ સીતા? સીતે, પ્રભુ, સીતે, સીતા મૈયા, પ્રભુ, મેં તો માની રક્ષાને માટે આ રેખા ખેંચેલી અને માને વિનંતી કરેલી કે આની બહાર ન જશો. પછી માં ક્યાં ગયા અને કેવી રીતે ગયા? ચાલો લક્ષ્મણ, સીતાને શોધવા. આ વજ્ર કાયા પર આપની મહાશક્તિનો કોઈ પ્રભાવ નહીં પડી શકે. હું પ્રભુ રામને મળવા જાઉં છું. તમારા મંગળ દર્શનથી મારું કાર્ય મંગળ બન્યું. ગજરાજ, આ હઠ છોડો અને પાછા જતા રહો. ઉઠો વાનર દેવતા, ગજરાજ જતા રહ્યા. કોણ છો તમે?
પંપાપુરીમાં રહેવા વાળો હું અભાગી સુગ્રીવ છું. મારા મોટા ભાઈ વાલીએ મને દગો દીધો. એણે જ મારી ભાર્યા અને મારું સિંહાસન એણે છીનવી લીધું છે. એણે જ હાથીને ગાંડો તૂર કરીને મારી પાછળ મોકલ્યો હતો. સુગ્રીવ, જ્યાં સુધી આ ધરતી ઉપર એક ભાઈ બીજા ભાઈના મૃત્યુનું કારણ બનતો રહેશે ત્યાં સુધી આ ધરતી ઉપર સ્વર્ગ અને શાંતિનું સ્વપ્ન કદી સાકાર નહીં થાય. આ દુખિયારા પ્રાણની રક્ષા કરનારા આપ કોણ? હું રામ ભક્ત હનુમાન. હનુમાનજી, જરા અહીંયા જુઓ. જોયું, મને મારવા માટે વાલીએ પ્રથમ હાથી અને હવે બે ધનુર્ધારી મોકલ્યા છે. આગે ચલે હે બહુરી રઘુરાય, અરે શિવમુખ પર્વત નિયરાય, તહાં બસ સચિવ સહિત સુગરી આવત દેખી અતુલ બલ સીમા. અબ આગે ચલે બહુરી રઘુરાય. પ્રણામ બ્રાહ્મણ દેવતા. આ ઘનઘોર જંગલમાં તમે શા માટે ભટકી રહ્યા છો? હું પણ આપને એ જ પ્રશ્ન કરું છું કે આ ઘનઘોર જંગલમાં ભટકવા વાળા આપ બંને જણા કોણ છો? બ્રાહ્મણ દેવતા, આ રઘુવંશી શ્રી રામ છે અને હું એમનો નાનો ભાઈ લક્ષ્મણ. બ્રાહ્મણ દેવતા, અમે તમને ઓળખી ગયા છીએ. પાવન પુત્ર હનુમાન, તમારા અસલી રૂપમાં પ્રગટ થાઓ. દર્શન થી દુઃખ દૂર થાય છે, અરે રે થાય કામ તમામ. જય શ્રી રામ. હનુમાન. પ્રભુ, દશરથ નંદન શ્રી રામચંદ્ર પ્રભુ નો જય હો. પ્રભુ, આ વાનરરાજ સુગ્રીવ છે. પ્રભુ, સુગ્રીવ, અમે તમારા મિત્ર છીએ અને વચન આપીએ છીએ કે જીવનભર આ મિત્રતા નિભાવશું. બાલી તમારો મોટો ભાઈ છે, અમારા વિચારથી એકવાર એને સમજાવવો જ જોઈએ. અહંકારમાં અંધ બનેલ વાલીને સમજાવવા જશે કોણ? પ્રભુ, હનુમાનને તમારો દૂત બનાવીને મોકલી શકો છો. પ્રભુ, અહંકારી વાલીએ રામ ભક્ત હનુમાનનું અપમાન કર્યું તો? હનુમાનનું અપમાન સ્વયં રામનું અપમાન છે. જો બાલીએ એમ કર્યું તો શું સુગ્રીવ મને રામની સહાયથી મારી નાખશે? અરે હું અજર અમર છું, કોઈથી ડરતો નથી. મારું મૃત્યુ માત્ર ભગવાન શ્રી વિષ્ણુથી જ થશે. રામ પણ ભગવાન વિષ્ણુ જ અવતાર છે. હું માનવા તૈયાર નથી. જેવી આપની ઈચ્છા, પણ અજર અમર બાલી એ કેમ ભૂલી જાય છે કે સુગ્રીવ એમનો નાનો ભાઈ છે અને પંપાપુરીના સામ્રાજ્યમાં એમનો પણ થોડો ભાગ છે. તમે થોડી ઉદારતા દાખવી એમને એમનો ભાગ આપી દો તો સુગ્રીવના દૂત તરીકેનું મારું અહીંયા આવવું સફળ ગણાશે. હું આશા રાખું છું કે મારી અરજનો તમે સ્વીકાર કરશો. અરજ જતો રહીથી, નહીં તો તારી ચામડી ઉખેડી નાખીશ. રાજદૂત ઉપર વાર કરવો એ અપરાધ છે. મને મને રાજનીતિ શીખવાડે છે નાલાયક. તારે ભીષણ પરિણામ ભોગવવું પડશે વાલી. જા, તને જીવતો છોડી દઉં છું. જઈને તારા રામને કહેજે કે મારી સાથે ટક્કર ના લે, નહીં તો તારું ને તારા રામનું હાડ કોઈ નહીં મળે. વાલી, મારા પ્રભુનો આદેશ છે કે હું કોઈના પર વાર ના કરું. એ તો હમણાં જ ખબર પડી જાત કે હું કોણ છું. બાલી, હવે તારું મૃત્યુ નિશ્ચિત છે. પ્રભુ, બાલી તો મૂર્ખ છે, ગર્વિષ્ઠ છે. તમે તો દયાના સાગર છો. પરંતુ જેને મારા સેવકનું અપમાન કર્યો, જેના હૃદયમાં અહંકારનો વાસ છે,
ये निशाचर नु नाश निश्चित छे। रघुवीर आप कहो तो हमणा हूं इने तीर्थी विंधी नाखू। नहीं लक्ष्मण, कपटियों ने मृत्यु कपट थी ज होय छे। सुग्रीव राज, आज्ञा प्रभु। तमारे बाली ने युद्ध माटे ललकारवो पड़शे। वाली, ते मारी साथे अन्याय कर्यो छे। मारू राज मने पाछू आपी दे। तारी आ हिम्मत मारी सामे आ उठावीने वात करे छे। जतो रह यहां थी, नहीं तो जान थी मारी नाखीश। कौन कोनो जीव ले छे ते जोवू होय तो आवी जा पंपापुरी मां। हूं तने मलयुद्ध माटे ललकारू छूं। કેમ કાયર લલકારે પછી ભાગે છે યુદ્ધ મેદાનમાંથી? સુગ્રીવ, હવે હું તને ઓળખી લઈશ, યુદ્ધ કર। કાયર કોને કહે છે? ઉભો રહે, આવું છું। સાચે જ ભગવાન વિષ્ણુના અવતાર છો, પણ તમે મને કપટથી માર્યો એમ કેમ? કપટીને કપટથી જ મારવો પડે છે બાલી। દ્વાપર યુગમાં કૃષ્ણ અવતારના સમય તું પણ મને પારદી રૂપે સંતાઈને જ મારીશ। વનરા સુગ્રીવનો જય હો, શ્રી રામનો જય હો। પ્રભુ, પાપીઓના પાપને હણ્યા પછી તમારા મુખ પર ઉદાસીનતાની છાયા કેમ છવાઈ ગઈ છે? કારણ કે હજુ એક મહાપાપીને હણવાનો બાકી છે। કોણ છે દુષ્ટ? એ છે અહંકારી લંકાપતિ રાવણ। રાવણ? હા હનુમાન, એ કપટથી સીતાનું હરણ કરી ગયો છે અને સીતાનો વિયોગ મારા હૃદય કમળને બાળે છે। તો પછી બેસી જાઓ મારા ખભા ઉપર, આપના પલકારામાં તમને હું લંકાના પાદરે પહોંચાડી દઈશ। ધીરજ ધરો બજરંગબલી, તમે તો વજ્રદેહધારી છો, પરંતુ હું ક્ષત્રિય છું। ક્ષત્રિયને શોભે એ રીતે યુદ્ધ ભૂમિમાં રાવણને પરાજિત કરીને જ સીતાને મુક્ત કરીશ। પ્રભુ, આ સેવક તમારી શું સેવા કરી શકે તેમ છે? જનક નંદિનીને પાસે મારો સંદેશો પહોંચાડવાનો છે હનુમાન। પ્રભુ, હું તો હમણાં જોડીને માતાજીને આપનો સંદેશો પહોંચાડી દઈશ, પરંતુ માતાજી મને ઓળખશે કેવી રીતે? આલો મારી મુદ્રિકા, તમે રામદૂત છો એટલે એની સાક્ષી બનશે। જેવી આપની આજ્ઞા।
મારો માર્ગ રોકનાર કોણ છે? તારો કાર. તમે મારું ભક્ષણ કરશો? પણ દેવી, તમે છો કોણ? સુરસા. મુખ્યની ભૂખ મિટાવવી એ તો મહાન ધર્મ છે. એક જ શરત પર તમે મારું ભક્ષણ કરી શકો છો. શું શરત છે તારી? તુરસા દેવી, તમે હારી ગયા. પવન પુત્ર હનુમાન, પ્રભુની પ્રેરણાથી જ હું તમારી બુદ્ધિ ચાતુર્યની પરીક્ષા લઈ રહી હતી કે ક્યાંક લંકેશ્વર જેવા મહાજ્ઞાની, શક્તિશાળી, કપટી અને માયાવીની માયાજાળમાં તમે ફસાઈ તો નહીં જાઓ ને? તુરસા માતેશ્વરી, પ્રભુ રામના આશીર્વાદ લઈને નીકળ્યો છું. એ મહાન શક્તિની સામે અહંકારી રાવણની શક્તિ, જ્ઞાન, માયા એ બધું ધૂળ સમાન છે. પ્રયાણ કરો હનુમાન. સીતે, શું નિશ્ચય કર્યો તે? હવે હું વધારે સમય નષ્ટ કરવા નથી માંગતો. જો તે તારી ઈચ્છાથી તારી જાતને હવે મને સમર્પિત ન કરી તો ગમે તેમ કરીને બળપૂર્વક તને મારી પટરાણી બનાવીશ. નીચ, તારી પટરાણી બનતા પહેલા હું મૃત્યુને ભેટીશ. લંકાપતિ રાવણના હોવા છતાં મૃત્યુ સાથે ભેટ? દુષ્ટ, નીચ, પાપી, મારા તો રોમ રોમ માં રામ છે. રામ રામ રામ, ક્યાં એ વનવાસી ભિક્ષુક રામ અને ક્યાં હું લંકાપતિ રાવણ? સીતા, હું તને 7 દિવસનો સમય આપું છું. જો તે લંકેશ્વરની પટરાણી બનવાનો સ્વીકાર ન કર્યો તો રામનું મૃત્યુ નિશ્ચિત છે. એનું માથું કાપીને તારી સામે ધરીશ. ચાલો. માતાજી, તમે મને નહીં ઓળખો, પણ હું પ્રભુ રામનો દાસ છું, હનુમાન. પ્રભુ રામના દાસ? આપણ રાવણની કોઈ માયાવી ચાલ લાગે છે. નહીં માતાજી, એકવાર પ્રભુ રામનું ધ્યાન ધરીને આ મુદ્રિકાને જોશો તો બધો જ ખ્યાલ આવી જશે. કેમ છે મારા પ્રભુ રામ? એવી કોઈ પળ નથી માતાજી કે આપનું નામ મારા પ્રભુ રામના હોઠ પર ના હોય. હનુમાનજી, તમે દૂરથી આવ્યા હશો અને થાકી ગયા હશો. હા માતાજી, થાકી પણ ગયો છું અને ભૂખ પણ લાગી છે. જો તમારી આજ્ઞા હોય તો થોડી પેટ પૂજા પણ કરી લો. જય શિયરામ. Ah!
आश्चर्य अशोक वाटिका शोक वाटिका में बदलाई गई तो अभिमानी रावण ने प्रभु राम नी शक्ति नो परिचय पण न थयो। रावण ने राम नी शक्ति नी धमकी आपे छे मूर्ख 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 तो लंकेश्वर रावण छे के जेने सीता माता नो हरण कर्यो। चुप थई जा वानर। हूँ यहाँ चुप रहवा माटे नथी आव्यो। हूँ तो चेतवणी आपवा आव्यो छुं के सीता माता ने मुक्त करी दो नहीं तो रावण ने चेतवणी आपवा आव्यो छे तने अमारी शक्ति नो परिचय नथी। शक्ति जय श्री राम। शक्ति तो तमारा कोई ना एटली नथी के हनुमान ने बांधी ने अहीं लावी शके। हूँ राम नो दूत छु। राम नो दूत हनुमान। भाई शु मारे आपने ए शिखवू पड़शे के राजदूत पर हाथ उठावो ए राजनीति नथी। हाथ उठावो राजनीति नथी तो पछी राजनीति शू छे? राजदूत ने राजसभा मा सम्मान पूर्वक आसन आपवू ए ज छे राजनीति। आसन अने ए पण वानर ने जेना मन मा अहंकार नो वास छे ए मने शू आसन आपवानो हतो? हुं राम भक्त हनुमान मारू आसन हुं मारी जाते ज बनावी लईश। जय श्री राम। Thank you.
તમારી સભામાં અમારું અપમાન સૈનિકો જોઈ શું રહ્યા છો આગ લગાડી દો આ વાનરની પૂંછડીને ભાઈ રામ જાઓ રામ ભક્ત વિભીષણ તમારા અહંકારી ભાઈને સમજાવી દો કે સંસારની અંદર અગ્નિથી કોઈ ચીજ પવિત્ર નથી રાવણ અગ્નિ પાપનો નાશ કરે છે અને પુણ્યને કંચનની જેમ ચમકાવી દે છે મારી પૂંછડીને ખુશીથી આગ લગાવી દો જય શ્રી રામ જલ્દી કરો મારો પોકાર સાંભળીને પવન કુમાર તમે અહીં મારી મુક્તિ કરાવો મને આ બંધનમાંથી છોડાવો શનિ દેવતા હનુમાન તો પ્રભુ રામનો દાસ છે પણ તમને આ કઠોર બંધનમાં બાંધનાર છે કોણ હનુમાન મને એકને નહીં નવે નવ ગ્રહોને પકડીને રાવણે કારાગ્રહમાં નાખી દીધા છે પવન કુમાર મને એકવાર અહીંથી છોડાવો નહીં 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 શનિ દેવતા તમારા માટે તો આ સ્થાન ઠીક છે જો તમને મુક્ત કરવામાં આવે તો જ્યાં તમારા શનિની દ્રષ્ટિ પડશે ત્યાં બધે ધનોત પનોત નીકળી જશે નહીં નહીં બજરંગબલી એવું કદી નહીં થાય તમે જો મને અહીંથી મુક્તિ અપાવશો તો તમારું સ્મરણ કરનારાઓથી હું 7.5 કોસ દૂર રહીશ અને
એમના પર કદી પણ સરહાતી સવાર નહીં થાય, હું તમને વચન આપું છું. અને એ વચન ન પાળ્યું તો રાવણે તો તમને અહીં બાંધ્યા છે, પણ હું તો તમને જન્મ જન્માંતરના બંધનમાં બાંધી રહ્યો છું, અને એ બંધન તમે જરૂર નિભાવીશ. માતાજી, રાવણને મેં બતાવી આપ્યું છે કે રામ શું છે, હવે તેઓ સત્વરે તમારી મુક્તિ માટે અહીં આવશે. બોલો, શું સેવા કરું? હનુમાનજી, મારા પ્રભુને કહેજો કે મારું રોમે રોમ એમના આગમનની પ્રતીક્ષા કરી રહ્યું છે. જેવી આજ્ઞા. જય શ્રી રામ. સ્વામી, જય શ્રી રામ. જાનકી મળી. પ્રભુ, રાવણે માતા જાનકીને લંકાની અશોક વાટિકામાં બંધ કરી દીધા છે. કેમ છે જનકનંદિની? જગતનો નાથ રઘુનાથ જેનો સ્વામી હોય એવી માતા જાનકીના મુખ ઉપર એક જ નામ છે, રામ રામ રામ. પણ પ્રભુ, માતા જાનકી તો મને જોઈને ખુશ ખુશાલ થઈ ગયા. આપણે અત્યારે ને અત્યારે લંકા તરફ જવું જોઈએ. પ્રભુ, સુગ્રીવની વાનર સેના આપના આદેશની પ્રતીક્ષા કરી રહી છે. પ્રભુ, તો આપણે તુરંત લંકા પહોંચવાની તૈયારી કરીએ. પણ આવડી વિશાળ સેના લઈને સાગર પાર કેમ કરશું? પ્રભુ, એનો ઉપાય છે. પ્રભુ, હું હમણાં જ આવ્યો. હે નિરખારા તમારા નિર્મળા ભર્યા તણીએ મોટા ભંડાર, સાગર દેવતા સાંભળજો, હે આ સેવક નો પોકાર. હનુમાનજી, આપે મને યાદ કર્યો? હા સાગર દેવ, આજ મારા પ્રભુની પત રાખવાની વેળા આવી ગઈ છે. માતા જાનકીને મુક્તિ અપાવવા માટે પૂરી વાનર સેના લઈને લંકા પહોંચવું બહુ જરૂરી છે, અને જ્યાં સુધી આપ માર્ગ ના આપો ત્યાં સુધી ત્યાં પહોંચવું અસંભવ છે. પવનપુત્ર હનુમાન, રામને માર્ગ આપવાનો મને કોઈ વાંધો નથી, પણ શું? જો હું રામને માર્ગ આપી દઉં તો પૃથ્વી પરના તમામ જીવોને મારે માર્ગ આપવો પડશે. સાગરદેવ, આનો કોઈ ઉપાય? પવનપુત્ર, ઉપાય છે, જલ્દી બતાવો. સુગ્રીવની સેનામાં નલ નીલ નામના બે વાનરોને વરદાન છે. એમના હાથના ફેંકેલા પથ્થર પાણી પર તરે છે. તરતા પથ્થરોને જોડીને સેતુ બનાવી શકાય છે. એ સેતુ પર સુગ્રીવની વાનર સેના આરામથી લંકા સુધી પહોંચી શકે છે. જય શ્રી રામ. પ્રભુ, લંકા પહોંચવાનો રસ્તો મળી ગયો છે. નલ અને નીલ નામના વાનરોએ ફેંકેલા પથ્થર સાગર પર તરી શકે છે. આપણે એનો સેતુ બનાવી આપણી વાનર સેનાને લઈ લંકા પહોંચી શકીશું. પરંતુ હનુમાન, સેતુ બંધન પહેલા આપણે ભગવાન શંકરની પૂજા કરીને જ આગળ વધશું. જેવી પ્રભુની ઈચ્છા. ચાલો લક્ષ્મણ. ચાલો પ્રભુ. રામને પારંગત બ્રાહ્મણની આવશ્યકતા છે, અને સંસારમાં માત્ર હું જ પારંગત બ્રાહ્મણ છું. જો રામને પૂજા ન કરાવાય તો તેઓ લંકામાં કદી નહીં આવી શકે. મારે બ્રાહ્મણ ધર્મનું પાલન કરવું જોઈએ. મારે બ્રાહ્મણ ધર્મનું પાલન કરવું જોઈએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બ્રાહ્મણ દેવતા, અમે આપની જ વાત જોઈ રહ્યા હતા. રામ, લક્ષ્મણ, બિરાજો. દેવાદિદેવ મહાદેવનું ધ્યાન ધરો. ઓમ મૃત્યુંજય રુદ્રાય નીલકંઠાય સંભવે અમૃતેશાય સર્વાય મહાદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. બ્રાહ્મણની દક્ષિણા. દક્ષિણા આપવા માટે અત્યારે વનવાસી રામ પાસે
કાયશ પણ નથી બ્રાહ્મણ દેવતા છે દક્ષિણા રૂપે હું તમારાથી સ્વર્ણ મુદ્રાઓ કે સોના ચાંદી નથી માંગતો તમારા જીવનના સત્કર્મો ના પુણ્ય આ બ્રાહ્મણની જોડીમાં નાખી દો રઘુવંશી રામ ત્યાર પછી તમે ખુશીથી લંકામાં પધારો ઠીક છે સૂર્ય અને ચંદ્રમાની સાક્ષી રાખીને હું મારા જીવનના સત્કર્મો તમારા ચરણોમાં અર્પિત કરું છું અયોધ્યાપતિ રામ લંકા તરફ આવવાનું કારણ સીતાનું હરણ કરવા વાળા રાવણનો સંહાર તથા અસ્તુ લંકાપતિ રાવણ મારા વિજય માટે ભગવાન શંકરની પૂજા કરાવવા તમે સ્વયં પધાર્યા છો એનું કારણ મેં અહીં બ્રાહ્મણ ધર્મનું પાલન કર્યું છે અને યુદ્ધના મેદાનમાં હું ક્ષત્રિય ધર્મનું પાલન કરીશ એટલું યાદ રાખજો અયોધ્યાપતિ રામ પથ્થર તરી તો ગયા પણ જોડાશે કેમ જય શ્રી રામ જી પિતાજી વનવાસી રામ વાનરોની સેના સાથે લંકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યો છે મહાબલી કુંભકર્ણને જગાડો અને આપણા સૈન્યને સાબદું કરો પિતાજી આપણું સૈન્ય યુદ્ધ માટે તૈયાર છે શાબાશ મેઘનાથ રામને જરા જો રાવણની શક્તિની ખબર હોત તો એ લંકામાં ઘૂસવાની હિંમત ન કરત જ્યારે શિયાળનું મૃત્યુ આવે છે અરે ગામની તરફ ભાગે ભાઈ રાવણ ભગવાન રામ સ્વયં વિષ્ણુનો અવતાર છે તેથી તેમને પડકારવા એ તમારી ભયંકર ભૂલ સાબિત થશે ભાઈ અમારા શત્રુના ગુણગાન કરનાર વિભીષણ હવે તારું લંકામાં કોઈ સ્થાન નથી નીકળી જાય અહીંથી કાયર સ્વામી પત્નીને બંદીવાન બનાવીને તમે મારા સેંથાના સિંધુને શા માટે ઘૂસવાની તૈયારી કરી રહ્યા છો નાથ શા માટે સોનાની લંકાને માટીમાં મેળવવા માંગો છો નાથ શા માટે મંદોદરી રણક્ષેત્રમાં જનાર પતિ અને પુત્રના મંગળ માટે એની આરતી ઉતારવામાં આવે છે એને આશીર્વાદ આપવામાં આવે છે આંખોમાં આંસુ ભરીને એના અપશુકન કરવામાં નથી આવતા લંકામાં પ્રવેશ કરવાનું નિમંત્રણ રામને મેં જ આપ્યું છે
प्रभु लक्ष्मणजी की चिंता न करशो, लंका थी वैद्यराज सुषेण आवी गया छे। प्रभु लक्ष्मण जी ने बचावा बहुत कठिन छे, कारण ये औषधि मळती ज नथी। लक्ष्मण वैद्यराज जी, संसार ना कोई पण खूणा मां लक्ष्मण जी ने बचावानी औषधि मळशे? मळी तो शके छे, पण ई स्थळ बहुत दूर छे। क्या छे स्थळ? लक्ष्मण जी ना प्राण ने बचाव वाली औषधि संजीवनी बुट्टी ये विंध्याचल पर्वत पर छे, जे अहींथी हजारों जोजन दूर छे। सूर्योदय सुधी औषधि लक्ष्मण जी ने ना आपवामां आवी तो समझो लक्ष्मण जी नु मृत्यु निश्चित छे। नहीं वैद्यराज, लक्ष्मण ने कई थई गयुं तो हूँ माता सुमित्रा ने शू मोड़ू बताड़ीश। उर्मिलाना सिंदूर विहोणा मुख ने जोवानी कल्पना पण नथी करी शकतो। धीरज धारण करो प्रभु, आपना चरणों नी कृपा थी आपनो सेवक हनुमान पवन वेगे उड़ी ने सूर्योदय पहला संजीवनी बुटी लावी आपना चरणों में मुकी देशे। परंतु वैद्यराज जी, हूँ एने ओळखीश केवी रीते? ए हीरानी जेम चमकती हशे, बस एने ले आवजो। जय श्री राम, जय श्री राम, जय श्री राम। कावल निधि हाजर थाओ। लंकेश्वर महाराज नो जय हो। शु आज्ञा छे प्रभु? तारे तारी माया शक्ति थी हनुमान ने रोकवो पड़शे। जो हनुमान विंध्याचल पहुंची जशे तो लक्ष्मण ना प्राण बची जशे। सांभळ्यु ते? ना ना, हनुमान ने हूँ विंध्याचल पर्वत नहीं पहुंचवा दऊं महाराज। जाओ। महात्मा जी, दुर्हट वानर, तारा स्पर्श थी तू मने अने मारी तपस्या ने अपवित्र करवा आवे छे। मने रोकवानु कारण? कारण त्रिकालदर्शी ने कारण पूछे छे। अमे जाणीए छीए के लंका मां लक्ष्मण मूर्छित पड्यो छे अने तू एना माटे संजीवनी बुट्टी लेवा आव्यो छे। आशीर्वाद आपो महाराज के सूर्योदय पहला हूँ संजीवनी बुट्टी लावी शकुं। अमारा आशीर्वाद प्राप्त कर्या वगर तू संजीवनी बुट्टी क्यारेय नहीं लावी शके। एने माटे मारे शुं करवुं जोईए? अहींयाथी 100 डगला दूर एक सरोवर छे, त्यां जईने स्नान कर्या पछी तने अमारा आशीर्वाद प्राप्त थशे। जय श्री राम।
हनुमान। जय श्री राम। वैद्यराज जी, हूँ आखो पहाड़ लीने आव्यो छूं, चालो अने शोधी लो तमारी संजीवनी बुट्टी। चल शोधी लो। लक्ष्मण, लक्ष्मण, युद्धभूमि में हार की जीत तो निश्चित छे। रावण ना आगळ वधेला डगला युद्धभूमि थी पाछळ नहीं खसे। काले पोतानी विजय ना डंका वगाड़तो रावण पोताना महल में पाछो पर छे। समझी स्वामी, हजू पण मारी बात मानी लो। सीता जी ने पाछा रामजी पासे मोकली दो, नहीं तो सोना नी लंका फाटी में मरी जसे। असंभव छे। मारा काम में माथू न मारो, जाओ। अभी रावण प्रगट थाओ। लंकापति रावण ऊपर એવું તે શું સંકટ આવી પડ્યું કે પાતાળ લોકમાંથી પોતાના નાના ભાઈ અહીં રાવણને અહીં બોલાવવો પડ્યો? હું મારો શત્રુ વનવાસી રામ અને એના ભાઈ લક્ષ્મણને યમલોક પહોંચાડવા માંગુ છું, અને એ કામ ફક્ત તમે જ કરી શકો છો। ક્યાં છે શત્રુ? હું એને હમણાં જ ખતમ કરી નાખીશ। પરંતુ એ વનવાસીઓનો એક સેવક ખૂબ જ ચાલાક છે। लंकेश्वर, हूँ वेदी विद्यानो महाविद्वान राम लक्ष्मणना सेवकनी बद्दी चालाकियोने मारी मायानी चक्कीमां पीसीने चटनी करी नाखीश। रावण ने अही रावण थी आज आशा हती। अत्यारे वानर सेवक हनुमाने राम अने लक्ष्मण ने युद्धना मैदानमां पोतानी पूछनो अभेद्य गढ़ बनावीने एमां संताड्या छे। त्यांथी तमारे राम ने लक्ष्मण ने पाताल लोक लई जई एमनो त्या विनाश करवो पड़शे। मोटा भाई नी आज्ञा नु पालन जरूर थशे। जाओ। पंजी, रावणे तेना अंतिम हथियारना रूपमा पाताल नरेश अहिरावण ने ही बोलाव्यो छे। હવે તમારે ખૂબ સાવચેતી પૂર્વક અહીં પહેરો ભરવો પડશે। અહિરાવણ હનુમાનની હાજરીમાં એક પંખી પણ પરપોટામાં નહીં ઘૂસી શકે। હનુમાનજી, અહિરાવણ લંપટ છે,
मायावी छे ए कोईनु पण रूप धारण करी शके एम छे जरा सावधान रहेजो हूँ हमणा जाऊं छु विभीषण जी तमे हमणा ज गया हता ने तरत पाछा आवी गया हनुमान जी मैं पूछवानु भूली गयो एटले पाछो शुं पूछवानु एज के मारा प्रभु आजे शुं खाशे जड़ जाओ तमे जाते ज पूछी लो जी क्या केवू न था हनुमान जी के हे रावण पोते ज विभीषण नु रूप धारण करी तमने दगो दई परपोटानी अंदर घुसी जाय दगो अने हनुमान नी साथे ए बनी ज नी शके एक वार पाताल नरेश ने मारी सामे आवा दो एने पाताल भेगो न करी नाखू तो मारू नाम हनुमान नहीं જાગો છો કે પછી ઉભા ઉભા સુઈ રહ્યા છો ઓ હું તારી જ વાટ જોતો હતો અહીરાવણ મને ખબર હતી કે તું વિભીષણનો વેશ બદલીને જરૂર આવીશ આજે હું તને છોડવાનો નથી આજે હું તને છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દઈશ હનુમાનજી આ તમે શું કહી રહ્યા છો મને રામ ભક્તને વિભીષણને તમે ન ઓળખ્યો રામ ભક્ત વિભીષણ તો તમે જ લાવો છો તો પછી પેલો કોણ હતો જરૂર કઈ ગડબડ ઘોટાળો થયો છે હા આવો જઈને જોઈએ હા ચાલો વિભીષણજી અહીંયા તો કોઈ જ નથી હનુમાનજી અહીં રાવણ રામ અને લક્ષ્મણને પાતાળ નગરીમાં લઈ ગયો લાગે છે ચિંતા ન કરો વિભીષણજી હું પાતાળ નગરીમાં જઈ અને એમની શોધ કરીશ જય શ્રી રામ અંદર જવાની આજ્ઞા ન થઈ મને રોકનાર તું કોણ છે મકરધ્વજ પાતાળ નગરીના રાજા અહી રાવણનો દ્વારપાળ મકરધ્વજ દ્વારથી ખફી જા મારે અહી રાવણને મળવું છે સાવધાન મારી આજ્ઞા વિના પાતાળપુરીમાં પ્રવેશ કર્યો તો તારા ટાંટિયા તોડી નાખીશ ધમકી આપે છે જોઉં છું ત્યાં કઈ માનું ધાવણ ધાવી છે માના ધાવણને લલકારે છે નીચ સ્વામી તમે આને નથી ઓળખતા આ તમારો જ પુત્ર છે મકરધ્વજ મારો પુત્ર મકરધ્વજ સ્વામી આ બધું શું છે નહીં નહીં આ બની ન શકે આ બાળ બ્રહ્મચારીને કોઈ પણ માયા જાળમાં ફસાવવાનો પ્રયત્ન ન કર દેવી માયા જાળમાં ફસાવવાનો પ્રયત્ન નથી સ્વામી આ સત્ય છે માની મમતા કદી ખોટું નહીં બોલે લંકા દહન પછી તમારી પૂંછની આગ ઓલવા તમે સાગર તરફ ઉડી રહ્યા હતા એ સમય તમારા પ્રસવ બિંદુનો પ્રસાદ મને મળ્યો હતો મકરધ્વજ એ જ પ્રસાદનો પ્રતાપ છે સ્વામી મકરધ્વજ હનુમાન પાતાળપુરીમાં પ્રભુ રામની શોધમાં આવ્યા છે માયાવી અહીરામની માયાથી પ્રભુ રામને બચાવવા અશક્ય છે
सूरज उगतानी साथे ज अहीं रावण राम अने लक्ष्मण नो भोग चढ़ावशे। बली मारा राम प्रभु नी बली नहीं आ बरी दे शके असंभव छे। अहीं रावण असंभव ने संभव बनावी जाने छे। राम अने लक्ष्मण ने बचावानो हवे कोई उपाय नथी। रोम रोम मा रमवा वाला मारा राम आपो आप उपाय बतावी देशे। हूँ देवी नी पूजा ना फूलो लईने आवुं छुं। उपाय मळी गयो। ફૂલોની ટોપલીમાં બેસીને ચંડીમાના મંદિરમાં હું પહોંચીશ। ભરું ધંધાઈ જાઉં। કોઈ જોઈ જશે સંભાળીને, કોઈ જોઈ જશે। जय माँ चंडी की। माँ तारे भोग जीवे छे ने मरशे जरूर मरशे, पर पहला पहला मारा राम लक्ष्मण नी सिद्धि करावी दे माँ, पछी तने अवश्य भोग मळशे माँ, अवश्य भोग मळशे माँ, अवश्य मळशे। जय चंडिके। राम लक्ष्मण तमारा जीवन नी अंतिम घड़ी आवी चुकी छे, मरवा माटे तैयार थी जाओ। बलि चढ़ावानो समय थई चुक्यो छे। चंडी देवी सामे तमारू माथू चुकाओ। पाताल नरेशनी आज्ञानु पालन हो, माथू नमाओ। अहि रावण सूर्यवंशी माथू ऊंचू राखवामां माने छे, नमाववामां नहीं। ओ आज सुधी अमे अमारू माथू कोईने आगळ नथी नमाव्युं, परंतु आजे नमाववुं पड़शे। अमे तैयार छीए अहि रावण, परंतु 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 शुं? અમારે માથું ક્યાં અને કેવી રીતે નમાવવાનું છે એ તમારે અમને સમજાવવું પડશે। શું? ભક્ત અહીં રાવણ તારે માથું નમાવીને એમની અંતિમ ઈચ્છા પૂરી કરવી જ પડશે। અહીં રાવણ મારા આદેશનો તુરંત પાલન કર। દેવી ચંડીકે આજે આપનો અવાજ બદલાયેલો કેમ લાગે છે? તારી મૂર્ખતાને કારણે બલિનો મુહૂર્ત વીતી રહ્યું છે, મારા આદેશનો તુરંત પાલન કર। જેવી માની આજ્ઞા। હનુમાન મને વિશ્વાસ હતો કે તમે જરૂર આવશો। પ્રભુ આ બધી તમારી જ કૃપા છે। જય શ્રી રામ।
प्रभु राम, प्रभु रावण अजर अमर छे, एनी नाभी मां अमृत कुंड भरेलो छे। पहला आप एनी नाभी मां तीर मारी ने अमृत कुंड ने नष्ट करो, पछी ज रावण मरी शकशे, नहीं तो रावण नहीं मरे। प्रभु धन्यवाद विभीषण, अमे ए जाणीए छे, पण आज तमे सिद्ध कर्यु के तमे राम ना परम भक्त छो। धन्य हो प्रभु। अयोध्यापति राजा रामचंद्रनो, अयोध्यापति राजा रामचंद्रनो। हनुमान जी, तमे आ शुं करी रह्या छो? प्रभुए आपेल अमूल्य भेट नवलखा मोतियोना मणकाने तमे शा माटे तोड़ी रह्या छो? नहीं नहीं माताजी, हूँ तो आ मोतियोनी माळामां मारा राम ने गोतुं छुं। तमारी कंई भूल थाय छे, जे माळामां मारा राम नथी एनी मारे मन कोई ज किंमत नथी। ओहो, तो तमे श्री राम प्रभुना खरा भक्त कहो? वात तो कंई એવી છે। એની શી ખાતરી મહાબલી? ખાતરી? જો મે સાચા હૃદયથી મારા રામની સેવા કરી હશે, સાચા હૃદયથી એમની ભક્તિ કરી હશે, સાચા હૃદયથી મારા મન મંદિરમાં એમની પૂજા કરી હશે, તો મારા રામ મારા હૃદયમાં જ હશે। જય શ્રી રામ। कोई ना जीते हे, जय जय हो हनुमान। जय श्री राम। हनुमान, तमारी भक्ति अपरंपार छे। सीता मैया, एक बात पूछू आपने? पूछो हनुमान जी। माता जी, आप रोज सोल शणगार सजो छो ये तो ठीक, पण आ सेंथी मा चपटी भरी ने शू पूरो छो? सिंदूर। सिंदूर? ए वळी शू छे? हनुमान जी, તમે બહુ ભોળા છો, તમે એટલું પણ નથી જાણતા કે સેઠામાં સિંદૂર એ સ્ત્રીનો સૌથી મોટો શણગાર છે। સેઠે સિંદૂર પૂરવાથી મારા સ્વામીનું આયુષ્ય વધે છે। માતાજી સાચી જ, સિંદૂર લગાડવાથી મારા પ્રભુની આયુષ્ય વધે છે? હા, મારા પ્રભુની આયુષ્ય વધે છે, મારા પ્રભુની આયુષ્ય વધે છે, મારા પ્રભુની આયુષ્ય વધે છે, મારા પ્રભુની આયુષ્ય વધે છે। જય શ્રી રામ।
आप सर्वे आपनो सेवक हनुमानी सामे जोईने शा माटे हसी रह्या छो? अरे हनुमान जी, आ आखा शरीर तमारा बधुं शुं चोपड्युं छे? सिंदूर, वात एम छे के माता सीताए कह्युं हतुं के सिंदूर એ પ્રભુના અમરત્વની નિશાની છે, એટલે બજારમાંથી સિંદૂર ખરીદી તેલમાં મેળવી આખા શરીરે લગાડી દીધું, કારણ કે તેલ એ શનિદેવના કાળ રક્ષાનું કવચ છે. હનુમાન, તમારા જેવો અમારો પરમ ભક્ત આ બ્રહ્માંડમાં બીજો કોઈ નથી. જો સીતા માતા સેતામાં ચપટી સિંદૂર પૂરે અને મારા રામ અખંડ થઈ જાય તો હું તો એમનો સેવક, મારા તો રોમે રોમ રામ વસેલા છે. મારી પ્રભુ ભક્તિથી મારા રામ અમર થઈ જશે. હનુમાન, તમે મહાન છો. જ્યાં સુધી આ સંસાર રહેશે ત્યાં સુધી તમારી પૂજા થતી રહેશે. તમારા ઉપર તેલ અને સિંદૂર ચઢાવવામાં આવશે. આ અમારો આશીર્વાદ છે. અડધી રાતે ઘેર આવવાનો આ તારો સમય છે નીચ? મારા ભાઈની તબિયત સારી નહોતી એટલે એમને હું ઘરે ગઈ હતી. મને આવતા આવતા મોડું થઈ ગયું. ભાઈના ઘેર ગઈ હતી કે તારા સગલાને ઘેર? કુળ કલંકિની, હું તને આ ઘરમાં નહીં રાખું. ભગવાન રામ અને સીતાની અયોધ્યામાં તમે મારા ઉપર શંકા કરી? અરે શંકા કરતા તમને શરમ આવે છે? જીભ ચલાવે છે નાલાયક કુલટા. આવી મોટી સીતા માની દોહાઈ કરનારી જે ન જાણે રાવણની લંકામાં કેટલા દિવસ રહી, છતાંય રામે એનો સ્વીકાર કર્યો, પણ હું તારો સ્વીકાર નહીં કરું. સ્વામી, મારી વાત તો સાંભળો. હું તારી કોઈ પણ વાત સાંભળવા નથી માંગતો. નહીં સ્વામી, નહીં સ્વામી. ના લાયક, આવું ન કરો. ચાલી જાઓ. અત્યાચાર ન કરો. બહાર નીકળ. રાજા રામચંદ્રજી નો જય હો. પ્રભુ, મારી સાથે અન્યાય થયો છે, મને ન્યાય અપાવો. રાત્રિએ મોડા મારા ભાઈને ઘેર થી પાછા ફરવાના કારણે મારા પતિએ મને ઢોર માર મારી મારો ત્યાગ કર્યો છે. આટલી નાની ભૂલનું આવું ભયંકર પરિણામ? તમારો ત્યાગ? તમારી સાથે ન્યાય થશે. સૈનિકો, આના પતિ ધોબીને દરબારમાં હાજર કરો. અરે પણ પકડીને મને આમ ક્યાં લઈ જાઓ છો તમે લોકો? રાજા રામચંદ્રજી નો જય હો. રાજા રામચંદ્રજી નો જય હો. રાજા રામચંદ્રજી નો જય હો. સાચે સાચું કહો કે તમે તમારી ધર્મપત્નીને ઘરમાંથી શા માટે કાઢી મૂકી? તમે એનો પરિત્યાગ શા માટે કર્યો? મારી જીભ નથી ઉપડતી. ક્યાંક મહારાજા રામચંદ્રજી મને મૃત્યુ દંડ ના દે. અમે તમને અભય વચન આપીએ છીએ કે તમારી સાથે પૂરેપૂરો ન્યાય થશે. મહારાજ, નાના મોઢે મોટી વાત. આખી રાત ઘરની બહાર રહી સવારે પાછી ફરેલી પત્નીનો કેવી રીતે સ્વીકાર કરું? એ જ કારણે મેં એને ઘરની બહાર કાઢી મૂકી. કેમ કે હું સામાન્ય ધોબી છું, મહારાજ નહીં. તમે તો જાનકી રાવણને ત્યાં રહી છતાંય એનો સ્વીકાર કરી લીધો, પરંતુ આ કુલટાનો સ્વીકાર હું નહીં કરું, નહીં કરું. સ્વામી, તમે તો જાનકી રાવણને ત્યાં રહી છતાં એનો સ્વીકાર કરી લીધો, પરંતુ આ કુલટાનો સ્વીકાર હું નહીં કરું. તમે તો જાનકીનો સ્વીકાર કરી લીધો, પરંતુ હું આ કુલટાનો સ્વીકાર નહીં કરું. નહીં મોટા ભાઈ, આ અપરાધ મારાથી નહીં થાય. સીતા માતાને વનમાં હું કદાપી નહીં મૂકી આવું. આ કામ તમે કોઈ બીજાને જ સોંપી દો. લક્ષ્મણ, હૃદયને વજ્રનું કરીને સૂર્યોદય સમય તમારે સીતાને વનમાં મૂકી આવવી પડશે. આ મારી આજ્ઞા છે. મોટા ભાઈ, આપની આજ્ઞાના પાલન કાજે આ લક્ષ્મણ પોતાના પ્રાણ આપી શકે છે, પણ સીતા માતાના ત્યાગની આજ્ઞાનો સ્વીકાર કદાપી નહીં કરી શકે.
भावना थी कर्तव्य महान होय छे लक्ष्मण। अयोध्यानी प्रजानो निर्णय स्वीकार करवो अमारो कर्तव्य छे। मोटा भाई, आपना लक्ष्मण थी सीता माताना त्यागनो भयंकर अपराध कदापि नहीं थाय। लक्ष्मण, रामनी आज्ञा मानो ना मानो, पण राजा रामनी आज्ञानो पालन तमारे करवू पड़शे। प्रभु, लक्ष्मण मोढ़ू ना करो भाई, क्या कर्तव्य नी केड़ी पर हमारा पग ना डगमगी जाए। जो राजा राम नो आदेश। लक्ष्मण जी, आज सवारे सवारे क्या जा रहे छो? प्रभु राम नो रथ तैयार करवा। प्रभु राम नो रथ तैयार करवा? मारा राम कहीं बाहर जाए छे अने मने साथे लीधा वगर? लक्ष्मण जी, आप तो शेषा अवतार छो ने आपनी आंख में आंसू नी धार, एवं ते शू दुख पड़ी छे? बताऊ तो केवी रीते बताऊ? मारा होठो पर रामनी आज्ञा नु ताड़ू लागेलू छे। वात साधारण नथी, वज्रपात छे। वज्रपात? अरे भीषण मां भीषण वज्रपात ने सहन करवानी शक्ति आ हनुमान मां छे। सांभळशो तो तमने विश्वास नहीं आवे। हनुमान जी, रघुवंशी राजा रामे माता जानकी नो त्याग कर्यो छे। नहीं नहीं, सुमेरु पर्वत पोतना आसन पर थी लगी शके छे, सूर्य पश्चिमा उदय थई शके छे, परंतु प्रभु मारा राम सीता माता नो त्याग क्यारे नहीं करी शके, क्यारे नहीं करी शके। लक्ष्मण जी बोलो, जवाब आपो, आ त्याग नु कारण शू छे? कारण? कारण तो अयोध्यापति राजा राम ज जाने। प्रभु प्रभु, एक बार कही दो कि लक्ष्मण जी जे कहीं कहूं छे ते बद्दुच खोटू छे। हनुमान, सत्य सर्वदा स्वर्ण जेवू होय छे। मारा रामे माता जानकी नो त्याग कर्यो? तमारा रामे नहीं, अयोध्यापति रामे महारानी सीता नो परित्याग कर्यो छे। हनुमान, क्या कारण? कयो गुनो थई गयो तो माता जानकी थी? घणी बार विधि नु विधान एवू पण होय छे કે કોઈ પણ ગુનો કર્યા વિના મનુષ્ય દંડ ભોગવવો પડે છે। પ્રભુ, તમે તો વિધિના વિધાનને પલટાવી શકો તેમ છો, આજ સુધી હનુમાને તમારી પાસેથી કાંઈ જ માંગ્યું નથી, પરંતુ આજ આજ હું તમારી પાસે વિધિના વિધાનને પલટાવી નાખવાની ભિક્ષા માંગુ છું। પ્રભુ, પવનપુત્ર, પ્રભુ રામ વિધિના વિધાનને પલટી શકે છે, પરંતુ અયોધ્યાપતિ રાજા રામ मनुष्य रूपे जानकी ना त्याग ने नहीं बदली सके। पर प्रभु, एटलू तो कहो कि माता जानकी ना त्याग नु कारण शू छे? कारण, अयोध्या ना एक धोबीए महाराणी सीता पर आरोप लगाड्यो छे के सती नथी, राम रावण ना घरे रहेली सीता ने पटराणी बनावी शके छे। हूं नहीं। धोबी, આજે હું તને જીવતો નહીં રહેવા દઉં। હનુમાનજી, સાચું બોલવામાં શું ખોટું છે? તમે મારા પ્રાણ લઈ લો, પણ હું સાચું જ કહીશ, હજાર વાર કહીશ, રાવણને ત્યાં રહેલી સીતાને રામ રાખી શકે છે, પણ ઘરથી બહાર રહેલી ભૈરીને હું કેવી રીતે રાખી શકું? સતી સીતાએ પોતાના પવિત્ર હોવાની લંકામાં અગ્નિ પરીક્ષા આપી છે, મૂર્ખ, એ તને ખબર નથી શું? લંકામાં સીતાજીની અગ્નિ પરીક્ષા જોવા કોણ ગયું તું? હનુમાનજી, તમને સંસારીઓની જંજાળની શી ખબર? તમે રહ્યા બાળ બ્રહ્મચારી, જો તમારે આ બધું શીખવું હોય તો પહેલા લગ્ન કરી લો, તો તમને ખબર પડશે કે સ્ત્રી ચરિત્ર શું છે। રામે જે કઈ કર્યું છે ઠીક કર્યું છે। હનુમાનજી, સૂર્ય દેવાય નમઃ, સૂર્ય દેવાય નમઃ, સૂર્ય દેવાય નમઃ। લક્ષ્મણ, તમે સવાના પોરમાં, શી વાત છે? મતીશ્વરી, રાજા રામની। બોલો લક્ષ્મણ, તમે રોકાઈ કેમ ગયા? તમે ચૂપ કેમ છો? બોલો લક્ષ્મણ,
આર્ય પુત્રની શી આજ્ઞા છે? મતેશ્વરી, રાજા રામની આજ્ઞા છે કે મહારાણી સીતાને વન વિહાર માટે અયોધ્યાથી લઈ જવામાં આવે. આવડી એમથી વાત માટે આટલી બધી ચિંતા? મતેશ્વરી, વન વિહારની આજ્ઞાના પાલન માટે સંકોચ કેવો? પ્રભુની આજ્ઞા શિરોધાર્ય. ચાલો ચાલો માતા. લક્ષ્મણ, આ ઘનઘોર વનમાં અહીંયા ક્યાં લઈ આવ્યા મને? શું વન વિહાર માટે પ્રભુ રામે મને એટલે જ તમારી સાથે મોકલી છે? ના ના મતેશ્વરી. તો પછી અહીંયા લાવવાનું કારણ? કારણ બતાવતા પહેલા લક્ષ્મણનો પ્રાણ નીકળી જાત તો સારું હતું. એવું તે શું કારણ છે જેની માટે તમે આટલા દુખી થઈ રહ્યા છો? માતેશ્વરી, પ્રભુ રામે સન્નારી સતી સીતાનો ત્યાગ કર્યો છે. પ્રભુ રામ દ્વારા સીતાનો ત્યાગ? ધર્મપત્ની સીતાનો ત્યાગ? અગ્નિ પરીક્ષા દઈ ચૂકેલી સીતાનો ત્યાગ? પણ કેમ લક્ષ્મણ, અભાગણી સીતાથી એવો કયો અપરાધ થઈ ગયો છે? શું આજ દિવસ દેખાડવા માટે પ્રભુ રામ મને અયોધ્યા લઈ આવ્યા હતા? પ્રભુ રામે નહીં, અયોધ્યાપતિ રાજા રામચંદ્રે સતી સીતાનો ત્યાગ કર્યો છે. લક્ષ્મણ, પ્રભુ રામ નિર્દોષ છે એ હું જાણું છું. તેઓ મને આદેશ આપી શકતા હતા, મને મારા અપરાધનો દંડ આપી શકતા હતા, પણ તમારી સાથે? હા માતેશ્વરી, હૃદયમાં અપાર વ્યથા ભરીને પ્રભુ રામે મને આજ્ઞા કરી હતી. લક્ષ્મણ, તમે પ્રભુ રામની આજ્ઞાનું પાલન તો કર્યું, હવે મારું નિવેદન પણ સાંભળી લો. આજ્ઞા આપો માતેશ્વરી. તમે તમારા કર્તવ્યનું પાલન કર્યું લક્ષ્મણ, હવે પાછા અયોધ્યા જાઓ. નહીં માતેશ્વરી. પાછા જાઓ લક્ષ્મણ. ના માતેશ્વરી, આ ચરણોને છોડીને લક્ષ્મણ હવે ક્યાંય નહીં જાય. નહીં લક્ષ્મણ, નહીં, તમારે પાછા જવું જ પડશે. સીતાને એના ભાગ્યના આધારે છોડીને જાઓ લક્ષ્મણ. તમને પ્રભુ રામના સોગંદ છે. જાઓ જાઓ લક્ષ્મણ, જાઓ. રામ માતેશ્વરી, અપમાન ભર્યું જીવન જીવાથી શું લાભ? હું આ સમયે ગંગા માતાની કુખમાં સમાઈને મારી જીવન લીલા સમાપ્ત કરી દઉં છું. નહીં, મારાથી એ નહીં થાય. સૂર્ય વંશનો અંશ મારી કુખમાં ઉછરી રહ્યો છે, હું એને કેવી રીતે મારી શકું? આત્મહત્યા કરવાનો મને કોઈ જ અધિકાર નથી, કોઈ જ અધિકાર નથી. પુત્રી, તું કોણ છે બેટા? એક અભાગીણી નારી, જનકપુરના રાજા જનકની પુત્રી જાનકી, મર્યાદા પુરુષોત્તમ રાજા રામની ધર્મપત્ની સીતા. સીતા? પણ આ આત્મહત્યાનું કારણ શું છે બેટી? પતિ પરમેશ્વર રામ દ્વારા ધર્મપત્ની સીતાનો ત્યાગ. શિવ શિવ, આ હું શું સાંભળી રહ્યો છું? રામચંદ્રજી દ્વારા સીતાનો ત્યાગ? હા મનીરાજ, નીર અપરાધીની સીતાનો ત્યાગ. અરે અરે બેટા, આપણે શું કરી શકીએ? વિધાતાએ જે લલાટે લખ્યું છે તો થઈને જ રહે છે. હા મનીરાજ, આપણે તો દીકરી નિરૂપાય છીએ. અને બેટા, જો તું અહીં ન આવત તો વાલ્મીકિની રામાયણ અધૂરી રહી જાત. ચાલ સીતે બેટા, ચાલ મારા આશ્રમમાં. સંભાળીને બેટા,
जो दीकरी पहली कुटीर ए कुटीर मां रहीने तारे रघुवंशना अंशनी रक्षा करवानी छे जे भी आज्ञा मुनिराज आओ दीकरी आओ बेटा आजो बेटा आशु छे आ तुलसी नो छोड़ तारे दिन प्रतिदिन एने पानी सींचवानु छे अने जेम जेम ए वधतो जशे तेम तेम रघुवंशना दीपकनी ज्योति पण वधती जशे समझी आशीर्वाद आपो महाराज बेटा मारो आशीर्वाद हमेशा तारी साथे रहेशे अरे लवकुश क्या हता तमे बन्ने गुरुदेव वाल्मीकि क्यारनी तमारी प्रतीक्षा करी राजे चालो गुरुदेव पासे चालो गुरुदेव नो जय हो आशीर्वाद बेटा वन देवी आ तारा बन्ने छोकराओ धनुर्विद्या अने बद्धी विद्याओं मां पारंगत थई गया छे हवे ए बन्ने ने आ जगत मां कोई हरावी शके एम नथी गुरुदेव आ तमारा ज आशीर्वाद नो फल छे सूर्यवंशी राम अश्वमेघ यज्ञ करे छे ए तो परम आनंद नी वात छे रघुवंशीयोनी परंपरा निभाववी ए तो रामनु कर्तव्य छे गुरुदेव पण एक अड़चण छे अड़चण शू अड़चण छे यज्ञ फल नी प्राप्ति माटे यज्ञ भूमि मां धर्मपत्नी नो होवो अति आवश्यक छे आ आवश्यकता नी हुं हमणां ज पूरी करी शकुं तेम छुं सीता माता ज्यां पण हशे प्रभु राम आज्ञा करे तो हमणां ज हुं एमने अहींया लावी शकुं तेम छुं मौन धारण करो हनुमान गुरुदेव रघुवंशियों ने रीत आप सारी रीते जानो छो परित्याग करायली सीता ने पाछी बुलाववी असंभव छे जेनाथी धर्म ने मर्यादा नी रक्षा थाय एवो कोई उपाय बताओ गुरुदेव वेद ने पुराणों नी मर्यादा अनुसार एक ज उपाय छे पति ना आसन नी बाजू मा धर्म पत्नी नी सुवर्ण प्रतिमा स्थापित करी यज्ञ करवामां आवे महारानी सीता ने अलौकिक मूर्ति बनावामां आवे जेने जोई अयोध्यानी प्रजा रड़ी पड़े जेना कारणे मर्यादा पुरुषोत्तम राम ने सती सीता नो त्याग करवो पड़ो हतो आपनी आज्ञा नु पालन अवश्य थशे गुरुदेव લક્ષ્મણ બે નાના બાળકો અશ્વમેઘ યજ્ઞ ના ઘોડા ને પકડી રાખ્યો છે તમે હનુમાન ને લઈને જાઓ અને ઘોડા ને છોડાવી લાવો પ્રભુ મારા હાથે બાળક ત્યાં ના કરાવો ચિંતા ના કરો લક્ષ્મણ हनुमान पोतानी युक्ति प्रयुक्ति थी बालकोना हृदय जीती लेशे जेवी आपने आज्ञा प्रभु लाओ पहला हूं आ घोड़ा ऊपर बैसे आपने बनने के एक साथ ही घोड़ा पर बैसो अरे नाना नाना बालको पछी तुम्हारा दूध ना दाग पण नथी फूट्या आ झटपट हसो में एक यज्ञ ना घोड़ा ने छोड़ी दो नहीं तो तुमने बनने ने यमलोक पहुंचाड़ी दई तू तारो काम कर नहीं तो हमें चले यमलोक पहुंचाड़ी देशो जल्दी
निशस्त्र पर वार करवो क्षत्रिय धर्म नथी। धर्म नो उपदेश देना आप कौन छो? मूर्ख बाळको, अयोध्यापति राजा राम ने नथी ओळखता। तो आ एक छे अयोध्यापति राम, एक जेमने निशस्त्र बाली ऊपर संताई ने बाण नो प्रहार कर्यो हतो अने बाली नी हत्या करी हती, जेमने पोतानी धर्म पति नो स्वीकार करता पहला लंका मा अग्नि परीक्षा लीधी हती। आ ए रघुपति राम छे जेमनी पूजा संसार मर्यादा पुरुषोत्तम राम ना रूप मा करे छे, जेमने एक थोपी ना केवा पर पोतानी धर्म पत्नी नो परित्याग कर्यो छे, अने हवे अश्वमेध यज्ञ करीने यज्ञ मा सीता नी सुवर्ण मूर्ति राखीने यज्ञ नो पुण्य कमावा चाहे छे। तपस्वी कुमारो, तमे कौन छो? जो जो हवे रघुपति, आजे समय पूरो थई गयो, बाकी कयो मृत्यु कर याद करवा तेरी करी दियो। શું કરી રહ્યા છો બેટા? માં શું આ છે રામ જેની કથા અમને વાલ્મીકી ઋષિએ શીખવાડી છે? આજે આ સમય એમના જીવનની સમાપ્તિ અમારા હાથે થઈ જવા દો માં। ચૂપ રહો કપૂતો, ધનુષ અને બાણ છોડીને તમારા પૂજ્ય પિતાના ચરણ ચૂમો। રામ અમારા પિતા? હા બેટા, આજ તમારા પિતા છે। ના ના નહીં માં, જેણે અમારી માતા પર આટલા અત્યાચાર કર્યા હોય તે અમારા પિતા ના હોઈ શકે। માં કેમના જન્મ સમય રાજમહેલ માં ઢોલ નગારા વાગવા જોઈએ એમને વાલ્મીકી ઋષિના આશ્રમની ઝૂંપડી તો પસંદ છે, પરંતુ જેમણે પોતાની ધર્મપત્નીનો ત્યાગ કર્યો તેમના ચરણ ચૂમવા મંજૂર નથી। બેટા, તમારી માતાની આજ્ઞાનું પાલન કરવું એ જ તમારો ધર્મ છે। પિતાજી, મેં ખૂબ દુઃખ સહન કર્યા છે। પિતાજી, માતાજીનો સ્વીકાર કરીને તેમને અયોધ્યાના રાજમહેલમાં પાછા લઈ ચાલો। પ્રભુ, જો આ બાળકો આંસુથી તમારા પગ પખાડી રહ્યા છે, જાનકી માતાનો સ્વીકાર કરી બંને બાળકોને હૃદય સરસા ચાપી લો પ્રભુ। હનુમાન, સીતાનો હું ક્યારે સ્વીકાર કરીશ? જ્યારે અયોધ્યાની પ્રજા સમક્ષ પવિત્રતાની પરીક્ષા આપશે। પવિત્રતાની પરીક્ષા? અરે, લંકાને પાદરે અગ્નિ પરીક્ષા આપી હતી
એ શું પરીક્ષા નહોતી? અરે માતા જાનકી સાથે વાત પણ કર્યા વિના એમનો ત્યાગ કર્યો એ પરીક્ષા નહોતી? પ્રભુ આપ માતા જાનકીનો સ્વીકાર કરો, નહીં તો. નહીં પવનપુત્ર, જગતમાં હંમેશા પાપી અને પુણ્યશાળીઓનો ભાર માત્ર ધરતીમાં જ છેલે છે. જે ધરતી માતાએ મને જન્મ આપ્યો છે એનાથી પવિત્ર બીજું કોઈ નથી. મારું રોમે રોમ પળે પળ જો રામમય રહ્યું હોય તો મા ધરતી મને પોતાની કુખમાં સમાવી લે. જય ધરતી મા. સીતે સીતે મર્યાદા પુરુષોત્તમ, આ તમે શું કરો છો? સીતા તો ગઈ, એનું કાર્ય પૂરું થયું. હવે તમે લવકુશને લઈ અને રામ રાજ્યની સ્થાપના કરો. જેવી ગુરુદેવની આજ્ઞા. લવકુશ, તમે સાચા સ્વામી ભક્ત છો મારા પ્યારા હનુમાન. પ્રભુ, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર છે, શેષ નાગની ફણો પર ઝૂલતી આ પૃથ્વી છે, ત્યાં સુધી તમે અજર અમર જીવન વિતાવશો. આ પૃથ્વી પર જે કોઈ તમારી ભક્તિ કરશે એના તમામ કષ્ટો દૂર થઈ જશે. આ મારો આશીર્વાદ છે. પ્રભુ, આપનો આ દાસનો રોમ રોમ પ્રતિપલ પ્રતિદિન આપનો મહિમા ગાતો જ રહેશે અને આ પૃથ્વી પર જ્યાં પણ રામની કથા થશે ત્યાં આપનો આ દાસ હનુમાન પહેલેથી જ બિરાજશે.